પાડી તાલુકાના સોડલવાડા ગામમાં ઇન્દિરા આવાસના એક મકાની દિવાલ ધરાશય થતાં તેની નીચે દબાઈ ગયેલ પિતા પુત્ર પૈકી પુત્રનું મોતની પશ્ચ આરેરાટી વ્યાપી જવા પામી હતી પાડીના સોડલવાડા ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલ ઇન્દિરા આવાસમાં રહેતા લક્ષ્મણભાઈ નાયકા અને તેમનો પરિવાર નિંદ્રાધીન હતા તે વખતે તેમના મકાની દિવાલ ધડાકાભેર તૂટી પડતા તેના નીચે લક્ષ્મણભાઈ અને તેમનો અગિયાર વર્ષીય પુત્ર દબાઈ જવા પામ્યા હતા દિવાલ પડતા આ ઘટનાને પગલે દોડી આવેલા ફળિયાના રહીશોએ કાઠમાડ નીચેથી ઈજાગ્રસ્ત પિતા પુત્રને કાઢી ખાનગી વાહનમાં પાડીને હોસ્પિટલમાં લઈ જતા ફરજ પડતા તબીબોએ અગિયાર વર્ષ અર્જુન ને મૃત જાહેર કર્યો હતો સોડલવાડા ગામમાં આદિવાસી વિસ્તાર નદી કિનારે વસતા ભાઈ શ્રી અર્જુનભાઈ લક્ષ્મણભાઈ એમના ઘર તૂટી પડ્યું અને એની અંદર એ લોકો દબાઈ ગયા એવી અમને માહિતી મળી આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા અને દોડીને પછી એમને બહાર કાઢ્યા સારવાર હેઠળ દવાખાને અત્યારે મોહનલાયડ હોસ્પિટલમાં લઈ ગયેલ છે અને ત્યાં આગળ એમની સારવાર ચાલુ છે પરંતુ ટેલિફોનિક માહિતી અત્યારે મળી કે જે લક્ષ્મણભાઈ છે એનો છોકરો સાત વર્ષ જે અગિયાર વર્ષ જેની ઉંમર છે એ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે એટલે દિવાલ વર્ષો જૂની હતી ઇદેરા આવાસ યોજનાની એટલે પંદર વર્ષ પહેલાંની અને એના હિસાબે આ ઘટના બની હોય એવું લાગે છે એટલે આ બહુ દુઃખદ અત્યારે ઘટના બની ગઈ છે એક આશાસ્પદ છોકરો યુવાન અત્યારે મૃત્યુ પામ્યો છે એટલે એના માટે અત્યારે ત્યાં આગળ પોલીસ પોલીસના હિસાબે કાર્યવાહી કરી રહી છે અને દવાખાનામાં સારવાર હેઠળ છે અને એના પિતાશ્રીનું પણ મને માહિતી મળી તે અનુસાર બહુ મોટો ખર્ચ થાય અને વધારે તકલીફ હોય એવું લાગે છે એટલે એની પણ વ્યવસ્થિત સારવાર થાય એવી અમે આ તમારા દ્વારા તમારા માધ્યમ દ્વારા ઈચ્છે છીએ સવારે સાત વાગ્યાની આજુબાજુમાં આ બન્યું હોય એવું લાગે છે અને આજુબાજુના જે રહેતા એમના કાકા કુટુંબમાં બીજા વિસ્તારોના લોકો જે છે એ લોકો દોડી આવ્યા હતા અને એના હિસાબે એમના બહાર કાઢ્યા હતા અને પછી તરત જ એકસો આઠને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પણ જલ્દી આવી નહીં પહોંચી શકી નહીં એવું હતું નહીં એટલે બાજુના ફળિયામાંથી જ એક જીપવાળાને બોલાવી અને એને પછી સારવાર હેઠળ તાત્કાલિક લઈ ગયા હતા